You are listening to Mind Shift with Dr. Devashish Palkar. Hello, સ્વાગત છે તમારું જલસોમાં. મારું નામ છે આયાન અને આજકાલ મેં જોયું છે કે મેન્ટલ હેલ્થની વાતો ખૂબ વધી છે, એ ઘણી બધી ચર્ચાઓમાં ઉમેરાતું થયું છે. પણ ઘણા બધા હજી એવા લોકો છે જેમને મેન્ટલ હેલ્થ વિશે ખબર હોતી નથી અને એના કારણે મેન્ટલ હેલ્થ વિશે મિથ પ્રિવેલ કરે છે, ઘણી બધી વાતો ઉડે છે. અને જ્યારે એવું થતું હોય ત્યારે એક એક્સપર્ટ સાથે વાત કરવી એ ખૂબ જ જરૂરી થઈ પડે છે. તો આપણે અત્યારે હું તમારા માટે લઈ આવ્યો છું એક એક્સપર્ટ જે MD ઇન સાયકેટ્રી છે અને ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે અને ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. તો વિધાઉટ ફર્ધર ડુ ચાલો આપણે સ્વાગત કરીએ ડોક્ટર દેવશીષ પાલકરનું, જે આપણા સાથે આજે વાત કરવાના છે મેન્ટલ હેલ્થ વિશે. સ્વાગત છે તમારું ડોક્ટર દેવશીષ. તો કેમ છો? Thank you so much, Ayan. Thank you for the introduction. Yes. Kem cho? Majama, ekdam. How are you feeling coming at Jalso? I think it's a good experience. Recording about important topic, jena vishe vaat karvi bahut zaruri chhe. Jem tame kidu ke aajni generation ne mental health samajvi ane mental health kevi rite sari rakhvi. I think e topics vishe charcha definitely thavi joye. Correct. That's why we are trying to make these conversation happen. Ena karane kadach Gujarati je samaj chhe, ena andar kadach we can make a ripple, ke we can start awareness about the whole mental જે સ્ટિગ્માસ છે આપણે કહી શકીએ એના વિશે. સો બિફોર વી ડાઇવ ઇન ટુ ધ કોન્વર્સેશન અબાઉટ વોટ ઇઝ મેન્ટલ હેલ્થ એન્ડ એનીથિંગ એલ્સ, સો આઈ વોન્ટ ટુ આસ્ક કે એવું નથી થતું કે વેન યુ આર યંગર તો એવું હોય કે ડૉક્ટર બને તો ડૉક્ટરમાં શું બનીશ, તો કે સર્જરી કરીશ, આ છે તે છે. સો વોટ મેડ યુ ચૂઝ ધીસ પર્ટિક્યુલર ફિલ્ડ, સાયકિયાટ્રી? Right. I think it's a good question because આ question મને ઘણા લોકો પૂછતા હોય છે કે આટલું બધું ભણી લીધું પછી તમે સાયકેટ્રિસ્ટ બન્યા. ઘણી વાર તો લોકો સાયકેટ્રિસ્ટને એક ડોક્ટરના નજરેથી પણ નથી જોતા, યુ નો દેટ ઇઝ ઓલસો વન ઓફ ધ સ્ટિગ્માસ દેટ વી હેવ. બટ એ છે કે બીકોઝ મારો ઇન્ટરેસ્ટ પહેલેથી માઇન્ડમાં હતો, બ્રેનને અન્ડરસ્ટેન્ડિંગમાં હતો, એન્ડ ઓલસો બીકોઝ મેં મારી સામે બી એવા કેસીસ જોયેલા છે, એસ્પેશિયલી મારી હોસ્ટેલ્સમાં, જે લોકોને સ્ટ્રેસના લીધે એક્ઝામ્સમાં ડિફિકલ્ટી થતી હતી. ઇવન આઈ પર્સનલી ફેસ, જ્યારે પણ MBBSમાં મેં સ્ટાર્ટ કર્યું હતું તો યુ નો ફર્સ્ટ ઇયર MBBS હોય ત્યારે બહુ જ બધું ભણવાનું આવે, 12th સુધી જે ભણવાનું હોય એનાથી એકદમ તદ્દન અલગ જ હોય. અને ત્યારે જે રીતે લોકો સ્ટ્રેસમાં આવતા હતા અને પેનિક થતા હતા સ્પેસિફિકલી એક્ઝામ વખતે, અને ત્યારે એક સાયકેટ્રિસ્ટ હતા અમારે ત્યાં કોલેજમાં અને એક થેરાપિસ્ટ હતા જેમની પણ મેં હેલ્પ લીધેલી હતી. સો એ હેલ્પના લીધે ડેફિનેટલી મને ઇન્ટરેસ્ટ જાગ્યો કે નહીં યાર આ એક ઇમ્પોર્ટન્ટ ફિલ્ડ છે, જ્યાં જો આપણે સારી રીતે એનર્જી નાખીએ તો બહુ બધા યુથનું લાઈફ ચેન્જ થઈ શકે છે. એન્ડ ધેટ ઇઝ વોટ ઇન્સ્પાયર્ડ મી ટુ ટેક સાયકેટ્રી. ઓકે, સો યુ ડીડ MBBS જનરલ એન્ડ ધેન યુ ડીડ MD, રાઈટ? એક્ઝેક્ટલી. સો ટુ બી અ સાયકેટ્રિસ્ટ આપણે પહેલા MBBS 5.5 યર્સનો કોર્સ હોય એ કમ્પ્લીટ કરવો પડે, એન્ડ આફ્ટર દેટ વી હેવ ટુ ડુ 3 યર્સ ઇન MD એઝ અ સાયકેટ્રી. So finally now you are full time psychiatrist. Right. Okay. So now we have established that he is the right guy to talk about this conversations about mental health, about psychiatry or psychological problems. So now we'll rightly jump into the conversation. Yes. So my first question would be, okay, so what is mental well-being? Aaj bahut shabdo sambhalta hoye chhe ki mental well-being etle shu. So what is mental well-being actually? Right. સૌથી પહેલા આપણે વાત કરીએ મેન્ટલ હેલ્થની અને મેન્ટલ વેલબિંગ, એ બે શબ્દો છે જે સમજવા જરૂરી છે. તો આપણે જો જેમ આપણે મેથ્સમાં જોતા હતા કે એક એક્સ એક્સિસ હોય અને એક વાય એક્સિસ હોય, તો એક્સ એક્સિસ પર જે પણ મેન્ટલ બીમારીઓ આવતી હોય એ આપણે રાખીએ, તો જો મેન્ટલ બીમારીઓ ઝીરો થાય તો આપણે કહેવાય કે આ માણસ મેન્ટલી હેલ્ધી છે. પણ મેન્ટલ હેલ્થ પછી જેટલું એ સારું સક્ષમ છે એ વાય એક્સિસ પર, એટલે એ મેન્ટલ વેલબિંગ થાય. તો મેન્ટલ વેલબિંગ ઇઝ કે આફ્ટર પર્સન ઇઝ નોટ હેવિંગ ડિઝીઝ, બીમારી કોઈ નથી, પણ હવે એ કેટલી રીતે સારી રીતે કામ કરી શકે છે, એના વિચારો કેવા છે, એનું મન કેવું રહે છે, આવનારી પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરી શકે છે, એ ડિફાઈન કરે છે કે પોતાનું મેન્ટલ વેલબિંગ કેટલું છે. અને જ્યારે આપણે મેન્ટલ વેલબિંગ વર્ડ વાપરીએ એ એક એક્ટિવ પ્રોસેસ છે કે આપણે પોતે કંઈક પાર્ટિસિપેટ થઈ રહ્યા છે જેના લીધે આપણે મેન્ટલ વેલબિંગ સુધરી રહી છે. જેમ કે ફોર એક્ઝામ્પલ ફિઝિકલ હેલ્થની આપણે વાત કરીએ તો સપોઝ તમારા બ્લડ રિપોર્ટ્સ કરાવ્યા તમે અને એમાં કોઈ બીમારી નથી તો તમે આમ હેલ્ધી છો, પણ તમારું ફિટનેસ લેવલ કેટલું છે એ ડિફાઈન કરે છે કે તમારું વેલબિંગ કેટલું છે. તો સિમિલરલી ઇટ ગોઝ વિથ મેન્ટલ હેલ્થ. કરેક્ટ. ઇફ આઈ પુટ ઇટ ઇન સિમ્પલ વર્ડ્સ, મને તાવ નથી પણ હું 5 કિલોમીટર ભાગી નથી શકતો. એક્ઝેક્ટલી, ધેટ ઇઝ મેન્ટલ વેલબિંગ. 5 કિલોમીટર ભાગી શકો, તમારા માનસિક કસરત તમે એટલી કરી શકો, ધેટ ઇઝ મેન્ટલ વેલબિંગ. એક્ઝેક્ટલી, બ્યુટિફુલ આન્સર. સો બીજી એક તકલીફ છે જે લોકો સમજતા હોય છે, જે કન્ફ્યુઝ કરતા હોય છે શબ્દ સાથે, કે સાયકોલોજિસ્ટ, સાયકોથેરાપિસ્ટ અને સાયકિયાટ્રિસ્ટ, રાઈટ? જે ત્રણે બહુ જ અલગ અલગ ટર્મ્સ છે. સો કેન યુ પ્લીઝ ટેલ અસ કે આ ત્રણે શબ્દો વચ્ચે ડિફરન્સ શું છે? રાઈટ, ત્રણે અલગ અલગ છે પણ જોડાયેલા છે આમ જોવા જઈએ તો.
તો સાયકેટ્રિસ્ટની વાત કરીએ તો સાયકેટ્રિસ્ટ બનવા માટે તમારે પહેલા એમબીબીએસનો 5.5 વર્ષનો અભ્યાસક્રમ પૂરો કરવો પડે, પછી એના પછી એમડી કરવું પડે કાં તો ડિપ્લોમા કરવો પડે સાયકેટ્રીમાં. સો એઝ અ સાયકેટ્રિસ્ટ અમે મેડિસિન્સ પણ લખી શકીએ જો કોઈને બીમારી હોય, અને થેરાપી પણ કરી શકીએ. જ્યારે સાયકોલોજીસ્ટ છે એણે જનરલી બીએ સાયકોલોજી કર્યું હોય, એમએ સાયકોલોજી કર્યું હોય, પછી એને માસ્ટર્સ કર્યું હોય સ્પેસિફિક ફિલ્ડમાં, કે સપોઝ ક્લિનિકલ સાયકોલોજી કે ફોરેન્સિક સાયકોલોજી એવા વિવિધ વિષયમાં. હવે જે ક્લિનિકલ સાયકોલોજી જેમણે કરેલું છે એ લોકો થેરાપી આપવા માટે એલિજિબલ હોય છે, કારણ કે એ લોકોનું જે લાયસન્સિંગ થતું હોય છે એ આરસીઆઈ એટલે રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં થતું હોય છે. અમારું જે લાયસન્સિંગ થાય એઝ અ ડોક્ટર એ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં થાય. તો એઝ અ સાયકેટ્રિસ્ટ અમે બંને વસ્તુ કરી શકીએ, મેડિસિન્સ પણ લખી શકીએ, થેરાપી પણ આપી શકીએ. જ્યારે એઝ અ સાયકોલોજિસ્ટ એ લોકો ખાલી કાઉન્સેલિંગ કરી શકે, થેરાપી કરી શકે, અને થોડાક ડાયગ્નોસ્ટિક ટેસ્ટ એપ્લાય કરી શકે. એટલે જેમ કે તમારી જોડે વાતચીત કરીને થોડું સવાલો પૂછે, એના પરથી આઈડિયા આવે કે તમને એન્ઝાયટી છે, ડિપ્રેશન છે, કે પછી કોઈ આઈક્યુની ટેસ્ટ કરવી હોય, તો એ બધા ટેસ્ટ કરવા માટે સાયકોલોજિસ્ટ સક્ષમ હોય છે. જ્યારે વર્ડ સાયકોથેરાપિસ્ટ યુઝ કરીએ તો એ સ્પેસિફિક કોઈ થેરાપીની ટેકનિકમાં એને સક્ષમતા મેળવેલી છે. હવે વિવિધ પ્રકારની થેરાપીની ટેકનિક્સ હોય, જેમ કે કોગ્નિટિવ બિહેવિયર થેરાપી હોય છે, બરાબર, હિપ્નોથેરાપી હોય છે, તો આના માટે અલગથી પછી સ્પેશિયલાઇઝેશન કરવું પડતું હોય છે, અને એ જે સ્પેશિયલાઇઝેશન થાય એના પછી એ માણસ એ થેરાપીમાં સ્પેશિયાલિસ્ટ બનતો હોય છે. તો એવું કહી શકાય કે ડોક્ટર એટલે સાયકો સાયકિયાટ્રિસ્ટ અને ડોક્ટર ઇન ડેન્ટલિસ્ટ સાયકોથેરાપિસ્ટ. નોટ ડોક્ટર ઇન ડેન્ટલ, નો નો નો, આઈ એમ જસ્ટ સેઇંગ કે અ પર્ટીક્યુલર ફિલ્ડ. એક્ઝેક્ટલી. નો, આઈ થિંક ડોક્ટર વર્ડ જે છે એ આપણે જ્યારે પ્રિસ્ક્રાઇબ કરતા હોય ત્યારે યુઝ કરીએ તો બેટર છે. સો દેટ ઇઝ ઓફ અ સાયકેટ્રિસ્ટ, કે જ્યારે હું કોઈ કેસીસ જોઉં છું તો મને લાગે જરૂર તો હું એમાં મેડિસિન્સ પણ લખી શકું છું. જ્યારે સાયકોલોજીસ્ટને જાગશે કે કદાચ આને મેડિસિન જરૂર છે તો પણ એ નહીં લખી શકે, બીકોઝ દે આર નોટ લાયસન્સ ટુ ડુ દેટ. સો મેઇનલી અમારું જે બેકગ્રાઉન્ડ છે મેડિકલ ફિલ્ડના રિલેટેડ છે. સો વી સ્ટડી ધ હ્યુમન બોડી, હ્યુમન બ્રેઇન ઇન મચ મોર ડિટેલ. બાયોલોજીકલી અમે વધારે સમજીએ. એ લોકોનું જે હોય છે એ મેઇનલી સાયકોલોજીના બેઝ પર છે. સાયકોલોજી એટલે માણસના થોટ્સ કેવા છે, એના ઇમોશન્સ કેવા છે, એ સમજી વિચારીને જે કરી શકે એ સાયકોલોજીસ્ટ છે. ગોટ ઇટ, પરફેક્ટ પરફેક્ટ પરફેક્ટ. સો બીજું એક એક્ઝામ્પલ જેનાથી આપણે સારી રીતે સમજી શકાય કે સાયકેટ્રિસ્ટનો રોલ અને સાયકોથેરાપિસ્ટ કે સાયકોલોજીસ્ટનો રોલ કેવો છે, તો ફોર એક્ઝામ્પલ ઓર્થોપેડિક પાસે તમે જતા હશો, તમને પગમાં ભાગ્યું છે, હાડકું ભાંગ્યું છે, તો એ હાડકું જે રિપેર કરશે એના માટે મેડિસિન્સ લખશે એ છે ઓર્થોપેડિક. પછીથી તમને એક્સરસાઇઝ કરાવીને એને સ્ટ્રેન્થનિંગ કરાવશે એ છે ફિઝિયોથેરાપિસ્ટ. સો એવી જ રીતે સાયકેટ્રિસ્ટ જે છે એ તમારી જ્યારે સિવિયર ઇલનેસ હશે ત્યારે મેડિકેશન્સ લખશે, તમને પહેલાં એ લેવલ પર સક્ષમ કરશે કે તમે થેરાપીની જે ટેકનિક્સ છે એને પણ યુઝ કરતા થઈ શકો. પછી થેરાપિસ્ટ જે છે એ તમને શીખવાડશે કે આવનારી પડકારજનક પરિસ્થિતિઓમાં કેવી રીતે સામનો કરવો. તો એ છે રોલ એઝ અ સાયકોથેરાપિસ્ટ. યસ. તો બીજો એક ક્વેશ્ચન એ હતો કે જે મેં તમને કીધું એ ડિફરન્સ છે સાયકોલોજીસ્ટ, સાયકોથેરાપિસ્ટ એન્ડ સાયકેટ્રિસ્ટ, તો હવે જે એ ડિફરન્સીસ છે એ કયા બેઝ પર પાડવામાં આવ્યા છે? ઇઝ ઇટ ઓન ધ બેઝિસ ઓફ ક્લાયન્ટ ઇટસેલ્ફ કે એમની પ્રોબ્લેમ્સ એમની બીમારીઓ પર પાડવામાં આવ્યા છે કે કઈ રીતે છે? પ્લીઝ. રાઈટ. તો જેમ આપણે કોઈ ક્લાયન્ટ છે કે કોઈ પેશન્ટ ગણીએ તો એ લોકોનો પણ પ્રેફરન્સ હોઈ શકે છે કે ના, મારે આ કેસમાં ખાલી મારે મેડિસિન્સ જ લેવી છે, મારે નથી વાતચીત કરવી, મારે થેરાપી નથી લેવી. કાં તો કોઈનો એવો પણ પ્રેફરન્સ હોઈ શકે છે કે ના, મારે ખાલી થેરાપી જ લેવી છે, મારે મેડિકેશન્સ નથી લેવી. તો જનરલી જ્યારે સિમ્પટમ્સ માઇલ્ડ ટુ મોડરેટ હોય, જ્યારે આપણને ખબર છે કે એટલા એક્સ્ટ્રીમ નથી કે જ્યાં સુસાઇડના કેસીસ વધી શકે છે, કે પછી એટલા એક્સ્ટ્રીમ નથી કે જ્યાં એમનું બાયોલોજીકલી ફંક્શનિંગ બગડે છે, તો એ કેસીસમાં ડેફિનેટલી આપણે પ્રેફરન્સના બેઝિસ પર પણ જતા હોઈએ છીએ કે કંઈ વાંધો નથી, તમને થેરાપી જોઈએ છે તો તમે પહેલાં થેરાપી ટ્રાય કરી લો, એના રિઝલ્ટ્સ કેવા આવે છે. સપોઝ યુ આર નોટ સેટિસ્ફાઈડ કે એનાથી નથી, તો જો મેડિકેશનની જરૂર પડે તો આપણે કરી શકીશું. અને સાથે સાથે મેડિસિન્સમાં પણ આપણે કરી શકીએ છીએ કે સપોઝ કોઈ છે કે જેને ખાલી મેડિસિન્સ જ જોઈએ છે, થેરાપી નથી લેવી, તો આપણે એનો એ રીતે પણ ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ. પણ આઈડિયલ વે છે કે બંને વસ્તુ સાથે થવી ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ આપણે જ્યારે હેલ્થની વાત કરીએ ને તો ઇટ ઇઝ નોટ જસ્ટ કે બાયોલોજી, આપણે ઇવન આપણા થોટ્સ, આપણા ઇમોશન્સ એને પણ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. તો એમાં સાયકિયાટ્રિસ્ટ અને સાયકોથેરાપિસ્ટનો રોલ જેમ મેં તમને પહેલાં કીધું કે ઓર્થોપેડિક અને ફિઝિયોથેરાપિસ્ટ જેવો છે. તો ઓર્થોપેડિક એકવાર હાડકું ભાંગેલું છે એ રિપેર કરી દેશે, પણ એની સ્ટ્રેન્થ તો વધારવી જરૂરી છે, ને તો પછી ફરીથી આપણે જઈશું, ફરીથી પડશું, ફરીથી ઇન્જરી થશે. તો એ ફિઝિયોથેરાપિસ્ટનો રોલ પણ ઇમ્પોર્ટન્ટ છે, એવી જ રીતે સાયકોથેરાપિસ્ટનો રોલ પણ ઇમ્પોર્ટન્ટ છે. ગોટ ઇટ. સો જે તમે વાત કરી કે કોઈ હાડકું ભાંગ્યું હોય ત્યારે આપણે સાયકિયાટ્રિસ્ટ પાસે જતા હોઈએ છીએ, તો ક્યારે આપણે એવું કહી શકીએ કે મગજનું હાડકું ભાંગ્યું, અને ક્યારે આપણે સાયકિયાટ્રિસ્ટની જરૂર પડશે ના કે સાયકોથેરાપિસ્ટની સાયકોલોજીસ્ટની, ક્યારે ખબર પડે કે મગજનું હાડકું ભાંગી ગયું છે? ઓકે. તો આ સમજવું આઈ થિંક કોઈ એક નોર્મલ પર્સન માટે થોડુંક ડિફિકલ્ટ હોઈ શકે છે. તો આઈ થિંક અમારા તરફથી તો અમે લોકો જનરલી એ જ એડવાઇસ કરીએ છીએ કે પહેલાં તો પહેલાં તમે જે પણ મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ તમારી નજીકમાં ઉપલબ્ધ છે અને જેની જોડે તમે કમ્ફર્ટેબલ છો એની પાસે જાઓ. જે લાયસન્સ સાયકોથેરાપિસ્ટ હશે અને લાયસન્સ સાયકિયાટ્રિસ્ટ હશે એ ડેફિનેટલી તમને સારી રીતે ગાઈડ કરશે કે આ કન્ડિશનમાં તમને શેની વધારે જરૂર છે. પણ જો આપણે આસાન ભાષામાં કહીએ તો જ્યારે સિવિયારિટી વધારે છે,
જ્યારે તમને લાગી રહ્યું છે કે તમારી સ્લીપ બગડી રહી છે, તમારું નોર્મલ જે ડે ટુ ડે ફંક્શન છે એ બગડી રહ્યું છે, તમને અત્યંત નકારાત્મક વિચારો આવી રહ્યા છે, તો એ કેસમાં ડેફિનેટલી સાયકાટ્રિસ્ટ પાસે પહેલાં જવું એ વધારે અગત્યનું છે. અને એસ્પેશિયલી જ્યારે એક્સ્ટ્રીમ નેગેટિવ થોટ્સ આવે, જેમ કે કોઈને આત્મહત્યાના વિચારો પણ આવતા હોય, તો એ કેસીસમાં ડેફિનેટલી સાયકાટ્રિસ્ટ ઇઝ ધ ફર્સ્ટ લાઈન. ઓકે, તો હવે આજના સમયમાં વોટ આર ધ મેઇન કન્સર્ન્સ અબાઉટ મેન્ટલ વેલબીંગ કે મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ, કે મેઇન કન્સર્ન શું છે આજકાલના જે જનરેશન છે કે આજકાલની જે લાઇફસ્ટાઈલ છે, સોસાયટી છે, એમાં વોટ ઇઝ ધ મેઇન કન્સર્ન? આજકાલની જો લાઇફસ્ટાઈલ આપણે જોવા જઈએ તો એક તો મેઇન વાત છે કે યુનો સ્ટ્રેસ બહુ વધ્યો છે નાનપણથી જ. યુનો જુનિયર કેજી, સિનિયર કેજી, ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી લઈને ટેન્થ ટ્વેલ્થ સુધી બધા જ સ્ટુડન્ટ્સમાં પણ એકેડેમિક સ્ટ્રેસ વધ્યો છે, બિકોઝ કોમ્પિટિશન એટલી વધી છે. અત્યારે સીટ્સ લિમિટેડ છે એડમિશન્સ માટે, તમે જોઈ શકો છો યુનો અત્યારે કેટલા બધા આપણે કેસીસ સાંભળીએ છીએ એસ્પેશિયલી સ્ટુડન્ટ્સના. પછી વર્ક લાઈફમાં પણ જે પ્રોફેશનલ્સ કામ કરી રહ્યા છે તો વર્ક પર પણ સ્ટ્રેસ એટલો બધો છે કે હવે લોકો જાગૃત થયા છે કે ના, હવે અમારે વર્ક અને લાઈફને સારી રીતે બેલેન્સ કરવું છે. અને સ્પેસિફિકલી હું કહીશ તો આ પેન્ડેમિક પછી આપણે COVID-19 આવ્યું ત્યારે લોકોને થોડી જાણ થઈ, જ્યારે લોકો ઘરે બેસતા થયા, આટલો બધો ફ્રી ટાઈમ મળ્યો, પોતાના મગજ સાથે થોડાક વિચારો જોવાનો ટાઈમ મળ્યો, ત્યારે લોકો આઈડેન્ટિફાય કરતા થયા છે કે ના, ફિઝિકલ હેલ્થ સાથે સાથે આપણી મેન્ટલ હેલ્થ પણ સારી રહેવી એ અત્યંત જરૂરી છે. અને આના પછી ડેફિનેટલી કન્વર્ઝેશન્સ બહુ વધ્યા છે, તો આપણે આ જે પોડકાસ્ટ પણ અત્યારે કરી રહ્યા છે ડેફિનેટલી ઇટ ઇઝ અ સાઇન કે હવે લોકો આ વિશે સાંભળવા માંગી રહ્યા છે. આપણે એવું કહી શકીએ કે ઘણા બધા લોકો એમ કહે છે કે આજકાલની જે જનરેશન છે, જનરેશન ઓવર ધ ટાઈમ વીક થતી જઈ રહી છે, એન્ડ અત્યારની જે જનરેશન છે ઇઝ ધ વીકેસ્ટ. સો ઇઝ ઇટ ટ્રુ? આઈ ડોન્ટ થિંક ઇટ ઇઝ ટ્રુ, બિકોઝ આપણે જોવા જઈએ ને તો સ્ટ્રેસ, એન્ઝાયટી આ બધા બીમારીઓ જે છે એ મહાભારતના ટાઈમથી જૂની છે. અર્જુન જ્યારે યુદ્ધમાં હતો ત્યારે હી ઓલ્સો હેડ અ પેનિક એટેક, બરાબર, એનું જે ગાંડીવ હતું એ છૂટી ગયું. અને ભગવદ્ ગીતામાં લખેલું જ છે યુનો કે કેવી રીતે અર્જુનને એક્ઝેક્ટલી પેનિક એટેક, એન્ઝાયટીના સિમ્ટમ્સ હતા જ, અને ત્યારે કૃષ્ણ ભગવાન એઝ અ થેરાપિસ્ટ બનીને અર્જુનને મોટિવેટ કર્યો અને હી ફોટ ધ બેટલ, અધરવાઇઝ અર્જુનને પણ ડિફિકલ્ટી પડતી. તો એવું ના કહેવાય કે યુનો આજના જ જમાનામાં સ્ટ્રેસ છે. ડેફિનેટલી આજના જમાનામાં આ વિશે લોકો વાત વધારે કરે છે, અને યસ, બિકોઝ અત્યારે કોમ્પિટિશન એટલી વધી છે તો ઓબ્વિયસ છે કે સ્ટ્રેસ વધ્યો છે, પણ એનો મતલબ એ નથી કે આજની જનરેશન વીક છે. જો અર્જુનને થેરેપીની જરૂર પડતી હોય, એટલે અર્જુનને જો આવી ગાઈડન્સની જરૂર પડતી હોય તો મેબી તમને પણ જરૂર હોઈ શકે છે. સો અગર તમારા આજુબાજુ કોઈને જરૂર છે તો ડુ વિઝિટ સમથિંગ, ડુ ટેક અ મેડિકલ હેલ્પ ઓર સમથિંગ લાઈક દેટ. યસ, સો કમિંગ બેક ટુ ધ કોન્વર્ઝેશન, કે એવું ખબર ક્યારે પડે દેટ આઈ હેવ અ આઈધર બંને રીતે કે મને કોઈ મેન્ટલ પ્રોબ્લેમ થઈ રહી છે અથવા મારા કોઈ લવ્ડ વનને કોઈ મેન્ટલ પ્રોબ્લેમ થઈ રહી છે, હાઉ ટુ આઈડેન્ટિફાય દેટ? રાઈટ, ફર્સ્ટ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જે પણ રૂટીન લાઈફ ચાલી રહી છે એ રૂટીન લાઈફમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ સ્ટાર્ટ થવા, ઓર એલ્સ જે રૂટીન હતું એ બગડી જવું. ફોર એક્ઝામ્પલ, તમે પહેલાં સવારે 7 વાગે ઉઠી જતા, એક્સરસાઇઝ કરવા જતા, પછી તમારા વર્ક પર આવતા, સારી રીતે જોબ કરતા, જોબ પર પણ તમે લોકો જોડે વાતચીત કરતા, ખુશી ખુશીથી રહેતા, પછી ઘરે જતા, ઘરે પણ તમારી સોશિયલ લાઈફ હતી, સારી રીતે ઊંઘ પૂરી કરતા. હવે આ આખો દરમિયાન જે 24 કલાકનો તમારો દિવસ હતો એમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ જે આવી રહ્યા છે, સપોઝ તમને પોતાને જણાય કે બીજા કોઈને જણાય, જેમ કે તમે હવે ખુશ નથી રહેતા, લોકો જોડે વાતચીત નથી કરતા, જે પહેલાં વસ્તુઓ ગમતી હતી એ વસ્તુઓ ગમતી નથી, એક્સરસાઇઝ કરવાનું મોટિવેશન નથી આવતું, કામ પર જાઓ છો તો એવું થાય છે કે નથી જવું આજે, ચલો ને આજે અહીંથી નીકળી જાઓ, બંક કરી દો, એવું મનમાં થવું. કાં તો પછી કોઈ સોશિયલ ઇવેન્ટ છે ત્યાં પણ તમે ટાળી દેવી કે ના, લોકો જોડે ક્યાં વાતચીત કરવી છે, કાં તો લોકો શું વિચારશે મારા બારામાં. પછી સ્લીપ તમારી સાયકલ બગડવી, આ બધા સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ છે કે તમારી મેન્ટલ હેલ્થ થોડીક ડિટેરિયોરેટ થઈ રહી છે. અને તમને જે પહેલાં જેવો ઉત્સાહ હતો એ વસ્તુમાં હવે ઉત્સાહ આવતો નથી, તમને એવું લાગે છે કે ના, આ તો મારા માટે એક ફોર્સફુલ કામ બની ગયું છે, કેટલા વહેલા કામ પતાવી દો અને નીકળી જાઉં. જો આવા અનુભવ થવા માંડે તો ડેફિનેટલી આ સાઇન છે કે તમારી મેન્ટલ હેલ્થ થોડી ઘણી બગડી રહી છે. આવા અનુભવ કન્ટિન્યુઅસલી થવા માંડે. એક્ઝેક્ટલી, એક્ઝેક્ટલી, એવું નથી, બીકોઝ પીપલ કેન ટેક ઇટ ઇન અ વેરી રોંગ વે. એક્ઝેક્ટલી, એક્ઝેક્ટલી, ઘણીવાર યુ આર હેવિંગ અ લો ડે એટ યોર વેરી રાઈટ. વેરી રાઈટ, બીકોઝ યુ નો આજકાલ આપણે બહુ કેઝ્યુઅલી આવી ટર્મ્સ યુઝ કરી દઈએ કે એક દિવસ સારો ના ગયો તો યુ નો ડિપ્રેસ થઈ ગયા, પણ એવું નથી. યુ નો ડિપ્રેશનની પણ આપણે જયારે વાત કરીએ તો સતત 2 વીક માટે આવા સિમ્ટમ્સ રહે ત્યારે આપણે એને ક્લિનિકલ ડિપ્રેશન કહેવાય છે. ઓકે, ઓકે, રાઈટ. સો એકાદ દિવસ ખરાબ જાય, દેટ ઇઝ વેરી હ્યુમન, થઈ શકે છે બધા જોડે, બટ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ કન્ટિન્યુઅસલી રહે છે અને લોકોને પણ જણાઈ આવે છે, તમને પણ જણાઈ આવે છે, અને એના લીધે તમારું ફંક્શનિંગ જે છે, જે નોર્મલ કામ કરતા હતા એ બગડી રહ્યું છે, તો દેટ ઇઝ અ સાઇન. ઓકે, ઓકે, ઓકે. અને કેટલા ટાઈપના મેન્ટલ ઇલનેસીસ એક્ઝિસ્ટ કરે છે અને એના લેવલ્સ શું છે? રાઈટ,
સો મેન્ટલ ઇલનેસીસની વાત કરીએ ને તો મુખ્ય બે પ્રકારના હોય, એક હોય છે સાયકોસિસ અને એક હોય છે ન્યુરોસિસ. હવે સાયકોસિસ એટલે શું? એવી પરિસ્થિતિ જેને સિવિયર મેન્ટલ ઇલનેસ કહેવાય, જ્યાં પોતા દર્દીને ખ્યાલ નથી કે મને કોઈ માનસિક બીમારી થયેલી છે, એટલા બધા નકારાત્મક વિચારો આવી રહ્યા છે, કાં તો એને ડિલ્યુઝન્સ એટલે એવા આભાસો થાય છે, કાં તો હેલ્યુસિનેશન્સ એવા ચિત્રો દેખાય છે કે એવા અવાજો સંભળાય છે જે અસ્તિત્વમાં છે જ નહીં. એ સ્કિઝોફ્રિનિયા ટાઈપની ઇલનેસીસ હોય, બાયપોલર ટાઈપની ઇલનેસીસ હોય, આ સિવિયર મેન્ટલ ઇલનેસીસના ફોર્મમાં આવે, જ્યાં પોતા દર્દીને ખ્યાલ નથી કે મને કોઈ બીમારી થઈ છે, પણ આજુબાજુવાળા જોઈ શકે છે કે એ પોતાનું નાવા ધોવાનું ધ્યાન નથી રાખતો, સૂતો નથી ટાઈમ પર, એકલો એકલો વાતચીત કરી રહ્યો છે, કોઈ અવાજો આવી રહ્યા છે જેનાથી ડરી રહ્યો છે. તો આ સિવિયર ફોર્મ ઓફ મેન્ટલ ઇલનેસીસ કહેવાય સાયકોસિસ, જ્યાં એક દર્દી પોતાની રિયાલિટી સાઈડનું ભાન ભૂલી ગયો છે, દેટ ઇઝ સાયકોસિસ. અને બીજા છે ન્યુરોસિસ, જ્યાં પોતાને ખ્યાલ છે કે મારી અંદર કંઈક ડિફિકલ્ટીઝ થઈ રહી છે, કે મને મૂડ સારો નથી રહેતો, કાં તો મને બહુ એક્સ્ટ્રીમ મૂડ સ્વિંગ્સ આવી રહ્યા છે, કાં તો એક જ વસ્તુ હું વારે ઘડે કરી રહ્યો છું, કાં તો મારી ઊંઘ બગડી રહી છે. તો આ બધા ઇલનેસીસ હોય એને ન્યુરોસિસ કહેવાય. તો ન્યુરોસિસમાં ડિપ્રેશન છે, એન્ઝાયટી છે, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર છે, આ બધા વિવિધ પ્રકારની બીમારીઓ આવતી હોય છે. અને સાથે સાથે એડિક્શન, દેટ ઇઝ ઓલ્સો અ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ. લોકો સમજી નથી શકતા કે એડિક્શનને કેવી રીતે બીમારી કહેવાય, પણ એડિક્શન પણ એક ન્યુરોબાયોલોજીકલ ઇલનેસ જ છે. કારણ કે એડિક્શન ક્યારે થાય, વ્યક્તિને કોઈક ને કોઈક સ્ટ્રેસફુલ સિચ્યુએશન ચાલી રહી છે, કાં તો એ આવનારી પરિસ્થિતિ જોડે બરાબર ટેકલ નથી કરી શકતો, કોપ નથી કરી શકી રહ્યો, તો એડિક્શન થવાના ચાન્સીસ છે. તો આ બધા ઇલનેસીસ ડેફિનેટલી આવે છે સાયકેટ્રીમાં. ઓકે, તો અહીંયા તમે એક વસ્તુ પર મને ધ્યાન દોરવા મજબૂર કર્યો, વિચ ઇઝ કે ઘણી બધી વાર એવું થતું હોય છે કે લોકોને ખબર નથી હોતી કે હાઉ દે આર ડીલિંગ, ઓર ઘણી વાર એવું પણ થતું હોય છે કે ફોર એન એક્ઝામ્પલ કોઈના સાથે વાત કરી રહ્યો છું એન્ડ સમથિંગ ટ્રિગર્સ મી. ઓકે, સો ધ વર્ડ ટ્રિગર ઇઝ બીન યુઝ્ડ અ લોટ ઇન ટુડેસ ટાઈમ, સો વોટ ડુ યુ મીન બાય ટ્રિગર ઓર ટ્રિગર પોઈન્ટ્સ? રાઈટ, ટ્રિગર એટલે જે અત્યારની જનરેશન યુઝ કરી રહી છે ટર્મિનોલોજી, એનો મતલબ એ થાય છે કે એવી કોઈ વસ્તુ થઈ જવી કે એવી કોઈ ઘટના બનવી જેનાથી એમના મૂડમાં ચેન્જીસ આવ્યા, જેનાથી એમના કોઈ થોટમાં ચેન્જીસ આવ્યા જે નેગેટિવ છે, નકારાત્મક છે. આ વસ્તુને જનરલી ટ્રિગર તરીકે યુઝ કરવામાં આવે છે. હવે ટ્રિગર એ જ એક કોઝ નથી, આપણે એ સમજવું છે. રાઈટ, કોઝ ઓફ મેન્ટલ ઇલનેસ ઇઝ ડિફરન્ટ અને ટ્રિગર છે એ ડિફરન્ટ છે. કોઝિસ જે છે એ બેકગ્રાઉન્ડમાં ઘણા ટાઈમથી ચાલતા હોઈ શકે છે. ટ્રિગર એવું છે કે યુ નો પેલો ઊંટ છે, ઊંટના ખભા પર આટલું બધું ભાર મૂકેલું જ છે અને છેલ્લી લાસ્ટ સ્ટ્રો છે એનાથી એ બેસી ગયો, તો દેટ ઇઝ ધ ટ્રિગર. પણ બેકગ્રાઉન્ડમાં જે બધી એક્ટિવિટીઝ ચાલી જ રહી છે, જે બાયોલોજીકલ પ્રોબ્લેમ ચાલી રહ્યા છે, જે સાયકોલોજીકલ પ્રોબ્લેમ ચાલી રહ્યા છે, કે એના સોશિયલ લાઈફ પર્સનલ લાઈફમાં પ્રોબ્લેમ ચાલી શકે છે, એ કોઝેટિવ ફેક્ટર્સ છે. અને લાસ્ટ એક વસ્તુ થઈ કે તમારા બોસે તમને લડ્યો અને તમે એકદમ બ્રેકડાઉન આવ્યો, દેટ વોઝ અ ટ્રિગર. બટ બેકગ્રાઉન્ડમાં તમારી જે એક્ટિવિટીઝ ચાલી રહી છે એ કોઝિસ છે. યુ કેન નોટ વર્ક ઓન ટ્રિગર્સ, એક્ઝેક્ટલી. You should work on your background activities, exactly, to tackle the triggers. Right. Triggers ને મેનેજ કરવા ઇમ્પોર્ટન્ટ છે, કે સપોઝ તમને ખબર છે કે કોઈ સિચ્યુએશન તમારા માટે ટ્રિગરિંગ છે, કે લેટ્સ સે તમારે કોઈકનો ઇન્ટરવ્યુ લેવો છે અને એ સિચ્યુએશન કદાચ તમારા માટે ટ્રિગરિંગ છે, તો એ વસ્તુને ડેફિનેટલી આપણે આઈડેન્ટિફાઈ કરીને સામનો કેવી રીતે કરવો એ તો શીખી જ શકે છે. પણ એના પાછળનો કોઝિસ શું છે? કદાચ તમને કેમેરાના રિલેટેડ સોશિયલ એન્ઝાયટી હોય, કદાચ બહુ બધા લોકો તમને જોઈ રહ્યા છે એનો તમને ફોબિયા હોય, તો આ વસ્તુઓને ડીલ કરવું, દેટ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ થેરેપી. ઓકે, ઓકે, પરફેક્ટ. તો તમે કીધું કે એક બીજા ટાઈપની જે પ્રોબ્લેમ છે જે ન્યુરોસિસ જેને તમે કહો છો, વિચ ઇઝ ક્યોરેબલ, વિચ ઇઝ ઇઝીયર ટુ ક્યોર, ઇઝીયર ટુ મેનેજ. સો એના માટે બિફોર યુ ગો ટુ અ સાયકેટ્રિસ્ટ ઓર સાયકોલોજીસ્ટ, દેર આર એનીથિંગ વિચ અ પર્સન કેન ડુ બાય ધેમસેલ્વ્સ ટુ રેગ્યુલેટ ધોઝ ફિલિંગ્સ, ધોઝ મૂડ, ધોઝ ટ્રિગર્સ ઓર સમથિંગ લાઈક દેટ? વેરી ટ્રુ. એન્ડ ઇફ ઇટ ઇઝ પોસિબલ, કેન યુ ગીવ 3 સજેશન્સ ઓફ વોટ અ પર્સન કેન ડુ? રાઈટ, સો જેમ આપણે વાત કરતા હતા જ્યારે આપણે ડિપ્રેશન વિશે વાત કરવા જતા હતા, રાઈટ, કે સપોઝ તમારો એક દિવસ ખરાબ ગયો છે, તમે આ વસ્તુ આઈડેન્ટિફાય કરી લીધી કે મારા 2-3 દિવસ એવા ખરાબ જઈ રહ્યા છે, તો હજુ તમને બીમારી નથી થઈ. બીમારી ત્યારે થશે કે સતત આ તમને 2-3 અઠવાડિયા ચાલ્યું, તો જઈને તમને ક્લિનિકલ ડિપ્રેશન આપણે કહેવાશે. પણ જો તમે આઈડેન્ટિફાય કર્યું છે પોતે કે ના ભાઈ મારો દિવસ નથી સારો જઈ રહ્યો, મારું મૂડ નથી સારો રહી રહ્યો, તો પછી આપણે કોઈક એક્ટિવિટીઝ એવી કરી શકીએ જેનાથી ડેફિનેટલી આપણે બેટર ફીલ કરીએ. સો સિમ્પલમાં સિમ્પલ એક્ટિવિટી એ છે કે સારી સ્લીપ પહેલાં તો કમ્પ્લીટ કરવી. યુ નો આજની જનરેશનનો સૌથી મોટો પ્રોબ્લેમ જોવા જઈએ તો સ્લીપના રિલેટેડ જ છે. યુ નો રાત્રે 12-1 વાગ્યા સુધી મોબાઈલ ફોન ચાલતો હોય, નેટફ્લિક્સ ચાલતો હોય, પછી ઊંઘવાનો ટાઈમ જ નથી, સવારના ઓફિસનો ટાઈમ તો એ જ છે. યુ નો જેન્ઝીઝને એવી એક્સપેક્ટેશન છે કે હવે ઓફિસનો ટાઈમ બી ડિલે થાય, પણ દેટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી પોસિબલ. તો ઉઠવું તો એ જ ટાઈમે પડવાનું છે. તો પછી સ્લીપનો ડ્યુરેશન છે એ અત્યારની સ્ટડીઝમાં જોવા જઈએ તો ઘણો ઓછો થઈ ગયો છે. સો યુ નો પીપલ આર સ્લીપિંગ લેસ ધેન 6 અવર્સ, 5 અવર્સ, જે બહુ જ હેલ્થ માટે ડેટ્રીમેન્ટલ છે.
તો એટલીસ્ટ 7 to 8 hours સ્લીપ કમ્પ્લીટ થવી એ બહુ જરૂરી છે. અને તમે પોતે નોટિસ કર્યો છે રાઈટ કે જ્યારે તમારી સ્લીપ 7-8 hours કમ્પ્લીટ થઈ છે એ દિવસે તમે જે પોઝિટિવ એનર્જી ફીલ કરો છો દેટ ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ. લેટ્સ સે 5 કલાક તમે ઊંઘ્યા છો તો ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે સ્લીપ સારી રીતે મેનેજ કરો. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે કોઈ ફિઝિકલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ રહો. એક્સરસાઇઝ કરી લો, તમે કોઈ સ્પોર્ટ્સ રમી લો, સાયકલિંગ કરી લો, પણ એટલીસ્ટ 15 to 20 minutes ઓફ ડેલી ફિઝિકલ એક્ટિવિટી એ બહુ એસેન્શિયલ છે આપણી ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થને. અને આ જ મુદ્દા પર આવીએ તો આપણી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ એ અલગ નથી, એ એક જ છે. આપણે આપણે કન્વર્ઝેશન્સ ઇઝી કરવા માટે એને ડિવાઈડ કરીએ છીએ, પણ ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ એક આપણા હોલિસ્ટિક હેલ્થનો જ પાર્ટ છે. તો તમારી ફિઝિકલ હેલ્થ સારી રહેશે તો નેચરલ છે કે તમારું મૂડ પણ પોઝિટિવ રહેશે. જ્યારે આપણે એક્સરસાઇઝ કરીએ છીએ ત્યારે અમુક બ્રેનમાં રસાયણો નીકળતા હોય છે, એન્ડોર્ફિન્સ કહેવાતું હોય છે, જેનાથી આપણે ખુશ રહીએ છીએ. તો એટલા માટે 15 to 20 minutes પણ એક્સરસાઇઝ કરશો દેટ ઇઝ ગુડ ઇનફ. અને ત્રીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે તમે કરી શકો છો, કોઈ પણ તમારી હોબીઝ હોય, જે વસ્તુ તમને એકચ્યુઅલી ગમતી હોય, જેનામાં તમે પ્લેઝરેબલ ફીલ કરી શકતા હો, એ એક્ટિવિટીઝમાં પાર્ટ લેવો. કોઈના માટે મ્યુઝિક હોઈ શકે છે, કોઈના માટે ડાન્સ હોઈ શકે છે, કોઈના માટે પેઇન્ટિંગ હોઈ શકે છે, કોઈના માટે ક્રિકેટની મેચ જોવી હોઈ શકે છે, બટ એટલીસ્ટ ગીવ 15-20 minutes, 30 minutes ઓફ યોર ડેલી ટાઈમ જેમાં હોબીઝમાં તમે ઇન્વોલ્વ થઈ શકો. તો આઈ થિંક સ્લીપ, ફિઝિકલ એક્સરસાઇઝ અને હોબીઝ. પરફેક્ટ. તો આપણે હવે આ એપિસોડના લાસ્ટ સેગમેન્ટમાં આવી ગયા છે, એન્ડ હિયર વી આર ડિસ્કસિંગ મિથ્સ, કે ઘણી બધી મિથ પ્રિવેલ કરે છે મેન્ટલ હેલ્થને રિગાર્ડિંગ. સો પહેલા હું તમને 2-3 મિથ પૂછીશ અને પછી તમે યુ કેન એડ ઇન ઇફ યુ હેવ એની. સો એવી એક મિથ છે કે જે થેરેપી છે એ કે મેન્ટલ ઇશ્યુઝ છે એ અમીર લોકોની પ્રોબ્લેમ્સ છે, ઇટ ઇઝ અ રિચ પીપલ પ્રોબ્લેમ. સો ઇઝ ઇટ ટ્રુ? આઈ થિંક એ નથી ટ્રુ, બિકોઝ આપણે જોવા જઈએ આજકાલ મોસ્ટ કેસીસ ઓફ સ્યુસાઇડ જે થઈ રહ્યા છે એ લોઅર ટુ મિડલ ઇન્કમ કન્ટ્રીઝમાં થઈ રહ્યા છે. સ્પેસિફિકલી આપણે જોવા જઈએ તો કેટલા બધા ફાર્મર્સ છે જેમાં સ્યુસાઇડના કેસીસ થઈ રહ્યા છે, બરાબર. એના ઉપરાંત જે લોઅર મિડલ ઇન્કમ કન્ટ્રીઝ છે, જે એશિયન કન્ટ્રીઝ છે, ઇન્ડિયા જેવી કન્ટ્રીઝ છે, ઇન્ડિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, આ કન્ટ્રીઝમાં સૌથી મેક્સિમમ ચાન્સીસ છે મેન્ટલ હેલ્થ થવાના, મેન્ટલ હેલ્થના ડિસઓર્ડર્સ થવાના. સો ડેફિનેટલી એવું ના કહી શકાય કે આ રિચ પીપલનો પ્રોબ્લેમ છે. રાધર એવું છે કે રિચ પીપલ તમે કહો છો કે એવી સોસાયટીઝમાંથી બિલોંગ કરે છે કે જ્યાં આનો અવેરનેસ ઓલરેડી પહેલાથી એક્ઝિસ્ટિંગ છે. તો જો થોડીક પણ તમને સમસ્યા થાય તો એ લોકો તરત પહોંચી જતા હોય છે ચેકઅપ માટે, એટલે આઈડેન્ટિફાય પણ વહેલા થતું હોય છે. વેરેસ ઇન ઇન્ડિયા કેવું છે કે એક્સ્ટ્રીમ ફોર્મમાં જ્યાં સુધી નથી જતું ત્યાં સુધી કોઈ સાયકેટ્રિસ્ટ પાસે આવવા માટે ડરતા હોય છે. તો આ જે ડર છે, આ જે સ્ટિગ્મા છે, એના લીધે કેટલાય કેસીસ એવા છે જે અનડાયગ્નોઝ છે. અને હાલમાં જ તમે જોવા જાઓ તો મેન્ટલ હેલ્થનો જે સર્વે થયો હતો ઇન્ડિયાનો, જે નેશનલ મેન્ટલ હેલ્થ સર્વે હતો 2016-17, તો ત્યાં એવા જાણમાં આવ્યું કે 85% એવા લોકો છે જે લોકોને મેન્ટલ ઇલનેસીસ છે પણ એ ટ્રીટમેન્ટમાંથી આવી નથી રહ્યા. આઈધર એમની પાસે કોઈ એક્સેસિબિલિટી નથી, કાં તો એ લોકોને એટલો બધો સ્ટિગ્મા છે કે આવતા જ નથી. સો આ જે બર્ડન છે અનડાયગ્નોઝ કેસીસનું એ ઇન્ડિયા જેવી કન્ટ્રીઝમાં સૌથી મેક્સિમમ છે. એક્ઝેક્ટલી પછી એક્સ્ટ્રીમ ફોર્મ્સમાં જતું રહેશે. એવું પણ કહેવાય છે કે થેરેપી અને સાયકેટ્રિસ્ટ જોડે એ લોકો જ જાય કે જે સિવિયરલી ઇલ હોય કે જે ગાંડપણ કરતા હોય, એવા જ લોકો સાયકેટ્રિસ્ટ પાસે જઈ શકે. તો એ મિથ પ્રિવેલ કરે છે. સો કેવા કેવા લોકો સાયકેટ્રિસ્ટ પાસે જઈ શકે? આઈ થિંક આપણા બધા જ લોકો જે છે, આપણે કોન્વર્ઝેશન્સ કરી રહ્યા છે, બધા જ લોકો સાયકેટ્રિસ્ટ પાસે આવી શકે છે. અને ઇનફેક્ટ મેજોરિટી વાત કહું તો એ જે તમે કહો છો એવા કેસીસ યુ નો જ્યાં બહુ જ વધારે વ્યવહારમાં ચેન્જીસ આવે, કે જે લોકો ગાંડપણ તરીકે કહેતા હોય છે, વિચ ઇઝ અ રોંગ ટર્મ, કે એને સાયકોસિસ જેવી ઇલનેસીસ છે, જેને સ્કિઝોફ્રેનિયા છે કે બાયપોલર ડિસઓર્ડર છે, તો એવા કેસીસ એકચ્યુઅલમાં ઓછા છે. તો હવે આપણે પ્રિવેલન્સ જોવા જઈએ કે કેટલા લોકોને સ્કિઝોફ્રેનિયા જેવી બીમારી થાય, તો 1-2% લોકો છે જે લોકોને સ્કિઝોફ્રેનિયા જેવી બીમારી થાય, પણ 10-15% લોકો છે જે લોકોને એન્ઝાયટી ડિપ્રેશન થવાના છે. તો અમારી પાસે પણ જે ક્લિનિકલ પ્રોફાઇલ આવતું હોય છે એ આપણા જેવા જ બધા સામાન્ય દેખાતા જ લોકો આવતા હોય છે, રાઈટ. અને જે આવા પ્રકારના કિસ્સાઓ છે એ કેમ સામે આવે છે? બિકોઝ મીડિયામાં પણ કે મૂવીઝમાં પણ એવી રીતે બતાવાતું હોય છે કે ઓકે, જેને કોઈને સાયકેટ્રિક બીમારી છે તો એની એક્સ્ટ્રીમ હેલ્થ બગડી ગઈ છે, કોઈની જોડે વાતચીત નથી કરી શકી રહ્યો, યુ નો, પોતાનું કંઈ જ ખ્યાલ નથી. એવા બહુ જ એક્સ્ટ્રીમ અને રેર કેસીસ છે. સો ડુ યુ ફીલ કે મૂવીઝમાં જે રીતે પોર્ટ્રે થયું છે ધેટ હેઝ અ લોટ ટુ ડુ વિથ સ્ટિગ્મા એન્ડ પ્રિવેલન્સ? એક્ઝેક્ટલી. યુ નો, મૂવીઝ અને એ બધાથી બંને ઇશ્યુ થાય છે, કે નેગેટિવ ઇમ્પેક્ટ પણ થાય, પોઝિટિવ ઇમ્પેક્ટ પણ થાય. તો યુ નો, કોઈ મૂવીઝ જ્યાં આ રીતે ડિપિક્શન કરવામાં આવે કે આ તો માણસ ગાંડો જ છે અને કંઈ જ આવડતું નથી, કંઈ નથી કરી શકતો, તો એનાથી નેગેટિવ ઇમ્પેક્ટ થાય. બટ ઓન ધ કોન્ટ્રરી, અ મૂવી લાઈક ડિયર જિંદગી, જ્યાં એક સાયકેટ્રિસ્ટનો રોલ પોઝિટિવ વેમાં બતાવ્યો હતો, તો એનાથી એક પોઝિટિવ ઇમ્પેક્ટ પણ ક્રિએટ થયો છે. યુ નો, હવે પીપલ આવે છે અમારી પાસે અને કહે છે કે હા, અમે જોયું હતું ડિયર જિંદગીમાં આલિયા ભટ્ટને આવો પ્રોબ્લેમ હતો, રાઈટ. સો યુ નો, એક પોઝિટિવ ઇમ્પેક્ટ પણ ક્રિએટ કરી શકે છે. અને લાઈક વી આર ઓલસો ડિસ્કસિંગ ધીસ, તો આ મીડિયમથી પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણે જનરેટ કરવાનો ટ્રાય કરીએ છીએ. તો મીડિયાનો ડેફિનેટલી એક રોલ છે. અને હવે હું કહું તો લાસ્ટ 5 યર્સમાં તો એવા જ શોઝ આવી રહ્યા છે જ્યાં પોઝિટિવ વેમાં ડિસ્ક્રાઇબ કરાતું હોય મેન્ટલ હેલ્થ. તો આઈ થિંક ધેટ ઇઝ અ ગુડ સાઇન. ઓકે, શોની જ વાત કરીએ છીએ તો ધેર ઇઝ અ શો કોલ્ડ સૂટ્સ.
તો એ સુટ્સ ની 16 સીઝન છે, વેરી વેરી પોપ્યુલર શો અમોંગ ધ યંગ પીપલ. એની અંદર ધેર ઇઝ અ હોલ એપિસોડ્સ કે જ્યાં જે બહુ જ હાઈ પ્રોફાઇલ લોયર્સ ધે ગો ટુ થેરાપિસ્ટ એન્ડ ધે ટોક એન્ડ આખું આખું ડોક્યુમેન્ટેશન એનું હોય. એક્ઝેક્ટલી ઈટ ટેલ્સ યુ હાઉ હાઉ નોર્મલ ઇટ ઇઝ. એક્ઝેક્ટલી કેટલું નોર્મલ છે સાયકેટ્રિસ્ટ પાસે જવું, સાયકોલોજીસ્ટ પાસે જવું અને પ્રિસ્ક્રાઇબ કરાવી મેડિસિન પણ, દેટ ઇઝ નોટ વેરી બિગ ડીલ. એક્ઝેક્ટલી. ઓકે, સો એની મિથ યુ હેવ? આઈ થિંક યુ નો, એક મિથ એવું છે જેમ તમે કહો છો ને કે લોકો એવું માને છે કે કોઈને મેન્ટલ ઇલનેસ થાય એ માણસ પહેલેથી વીક જ હોય. તો મેન્ટલ ઇલનેસ ઇઝ નોટ અ સાઇન ઓફ મેન્ટલ વીકનેસ, એ સમજવું જરૂરી છે. કેટલો પણ હાઈ ફંક્શનિંગ ઇન્ડિવિજ્યુઅલ કેમ ના હોય, કેટલો પણ સક્સેસફુલ ઇન્ડિવિજ્યુઅલ કેમ ના હોય, એને પણ મેન્ટલ હેલ્થના પ્રોબ્લેમ થઈ શકે છે. આજથી 6-7 વર્ષ પહેલા દીપિકા પાદુકોણે જ્યારે કીધું હતું કે એને પણ ડિપ્રેશન થયું હતું, તો વી કેન અન્ડરસ્ટેન્ડ શી ઇઝ વન ઓફ ધ મોસ્ટ સક્સેસફુલ એક્ટર્સ, રાઈટ? એના ફિલ્ડમાં જો એને પણ ડિપ્રેશન જેવી સિમ્પટમ્સ થઈ શકે છે તો કોઈને પણ થઈ શકે છે. અને જેમ આપણે વાત કરી કે મહાભારતના ટાઈમથી અર્જુનને થઈ શકે છે તો ડેફિનેટલી કોઈને પણ થઈ શકે છે. અને યુ નો રિસન્ટલી વિરાટ કોહલીએ પણ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જ્યારે આઉટ ઓફ ફોર્મ જતો હતો ત્યારે એની મેન્ટલ હેલ્થ બગડેલી હતી, દેન હી હેડ ટુ ટેક અ બ્રેક ફ્રોમ ક્રિકેટ અને પછીથી રિટર્ન આવ્યો છે. અને વી નો કે અત્યારે કેવો પાકિસ્તાનને હિટ કરી રહ્યો છે, સેન્ચુરીઝ મારી રહ્યો છે, રાઈટ? સો મેન્ટલ હેલ્થને સારી રાખવી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને સમજવું કે અત્યારે મારી મેન્ટલ હેલ્થ નથી સારી રહી તો આઈ નીડ ટુ ટેક અ બ્રેક, આઈ નીડ ટુ ટેક હેલ્પ, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સો વિથ વિરાટ કોહલી એક્ઝામ્પલ આપણે એ સમજી શકીએ છીએ કે તમારી ફિઝિકલ હેલ્થ જેટલી પણ સારી હોય, જો તમારી મેન્ટલ હેલ્થ સારી નથી તો યુ કેન નોટ પરફોર્મ, બીકોઝ વેન હી વોઝ ઇન આઉટ ઓફ ફોર્મ એઝ વેલ ત્યારે પણ એ ફિઝિકલી તો બહુ જ ફિટ હતા. સો જ્યારે તમારી મેન્ટલ હેલ્થ એટલી સારી નથી તો એવું થઈ શકે તમે પરફોર્મ ના કરી શકો, તો ત્યારે તમારે તમારા મેન્ટલ હેલ્થ પર ધ્યાન આપવું વધારે ઇમ્પોર્ટન્ટ બની જાય છે, રાઈટ? અને આજકાલ એટલે જ નો હાઈ પરફોર્મિંગ ટીમ્સ જે છે ત્યાં પણ ટીમની સાથે સાથે સાયકોલોજીસ્ટ સાયકોથેરાપિસ્ટ હોય છે. ઇવન અ ટીમ લાઈક પાકિસ્તાન હેઝ અ સાયકોથેરાપિસ્ટ. સો આપણે સમજી શકીએ છીએ યુ નો કે પીપલ આર પ્લેઇંગ હ્યુજ રોલ અને એનું ઇમ્પોર્ટન્સ હવે લોકોને સમજાઈ રહ્યું છે. એની અધર મિથ્સ? આઈ થિંક અનધર મિથ ઇઝ કે એકવાર તમને મેન્ટલ ઇલનેસ થઈ ગઈ તો તમે લાઈફ લોંગ માટે બીમાર જ છો, કાં તો પછી તમે કોઈ યુઝફુલ કામ નહીં કરી શકો. તો એવું પણ નથી, તમે રાઈટ વેમાં હેલ્પ લેશો અને રાઈટ ટાઈમ પર હેલ્પ લેશો તો ડેફિનેટલી તમે જલ્દી આ બીમારીમાંથી બહાર આવશો અને તમે નોર્મલ ફંક્શનિંગ તમારું જે છે એ બધી જ વસ્તુઓ કરી શકશો. તો એવું કંઈ જ નથી કે આજે કોઈને મેન્ટલ ઇલનેસ થઈ છે તો એ માણસ એવું કોઈ કામ નહીં કરી શકે છે, બીજા કોઈ કરી શકે છે. તો જેટલી જલ્દી ડાયગ્નોસિસ થઈ જાય એટલી જલ્દી એની સુધાર આવી શકે છે, જલ્દી જ તમે એનાથી યુ કેન ગેટ રીડ ઓફ ઇટ. એક્ઝેક્ટલી. ઓકે, સો આપણે પાછા વિરાટ કોહલીની વાત પર જ આવીએ. તો આજકાલમાં એવું થઈ રહ્યું છે કે હેલ્ધી પીપલ હુ હેઝ સિક્સ પેક હેવ્સ વર ગુડ બોડી ધે આર ફેસિંગ હાર્ટ એટેક્સ. તો કોઈ કોરિલેશન છે કે મેન્ટલ હેલ્થ સાથે ફિઝિકલ હેલ્થમાં આવા ઇફેક્ટ્સ આવી રહ્યા છે કે યોર બોડી સ્ટાર્ટ્સ મેકિંગ સમ એલિમેન્ટ્સ કે જેના કારણે ફિઝિકલ પ્રોબ્લેમ થઈ રહી છે મેન્ટલ હેલ્થના કારણે? થઈ શકે છે, વેરી ટ્રુ. અત્યારે જેમ જોવા જઈએ તો યુ નો લોકો આઉટસાઇડ કેવું છે આપણું બોડી, ફિઝિકાલિટી કેવી છે એના પર વધારે ફોકસ કરતા હોય છે. તો એ મેળવવા માટે પછી એ લોકો એવા સબસ્ટન્સીસ પણ કન્ઝ્યુમ કરતા હોય છે જે ડેન્જરસ થઈ શકે છે, યુ નો, રાઈટ? આપણે જોઈએ છે વિરાટ કોહલીને, પણ વિરાટ કોહલીએ એની જે બોડી બનાવી છે નેચરલ વેમાં બહુ મહેનત કરીને બનાવી છે. તો હવે તમે એમાં શોર્ટકટ્સ લેશો. મોસ્ટ કોમનલી યુ નો યંગસ્ટર્સ સ્ટીરોઇડ્સ યુઝ કરતા હોય છે, રાઈટ? તો એના લીધે ડેફિનેટલી પ્રોબ્લેમ્સ થવાના જ છે. બીજું એ છે કે સપોઝ તમારું ફિઝિકલ હેલ્થ સારું પણ છે પણ જો તમારી લાઇફસ્ટાઈલ પ્રોપર નથી, તમે રાત્રે સ્લીપ પ્રોપર નથી લઈ રહ્યા, તમારું ડાયટ પ્રોપર નથી, કાં તો પછી તમે એવા કોઈ સબસ્ટન્સીસ કન્ઝ્યુમ કરી રહ્યા છો, આલ્કોહોલ છે, કેનાબિસ છે, સિગરેટ્સ છે, તો એનાથી ડેફિનેટલી ઇમ્પેક્ટ થવાનો છે. ભલે તમારું બોડી બહારથી સારું દેખાતું હોય બટ ઇન્ટરનલી બહુ બધા ચેન્જીસ થયેલા હોય છે. તો સ્ટ્રેસ ડેફિનેટલી ઇઝ અ મેજર કોન્ટ્રીબ્યુટર કે જેના લીધે આ લાઇફસ્ટાઈલ પ્રોબ્લેમ્સ જેમ કે ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, ઇવન ફિમેલ્સમાં જે પીસીઓએસના કેસીસ થતા હોય છે એ ઘણા ખરા અર્થમાં સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ હોય છે. ઓકે, સો બેઝિકલી ઓ ડાયાબિટીસ ઇઝ ઓલસો સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ? યા, ડાયાબિટીસ ડેફિનેટલી સ્ટ્રેસના લીધે વધતો હોય છે. તો યુ નો લેટ્સ સે કોઈ માણસ છે જેને રિપીટેટિવલી સ્ટ્રેસફુલ એક્સપિરિયન્સીસ થયા છે લાઈફમાં, તો એવું જોવા મળ્યું છે જે લોકોએ લાઈફમાં વધારે સ્ટ્રેસ ફેસ કર્યો છે એમને ડાયાબિટીસ હાઇપરટેન્શનના ચાન્સીસ જલ્દી છે જવાનો, રાઈટ? સો જેનેટિક કોરિલેશન તો છે જ, પણ સાથે સાથે તમારું સોશિયલ એન્વાયરમેન્ટ કેવું છે, તમારું સ્ટ્રેસ બેરિંગ કેપેસિટી કેટલી છે એ પણ મેટર કરતું હોય છે. ઓકે, સો આના જ કારણે એવું કહી શકાય કે જે યંગ જનરેશનમાં હાર્ટ એટેકના કેસીસ વધી રહ્યા છે, બીકોઝ નાવ પહેલા એવું હતું કે 50 ઉપરના લોકો હોય એમને હાર્ટ એટેક આવે, નાવ વી આર સીઈંગ એ 25-22 ધોઝ પીપલ આર ગેટિંગ હાર્ટ એટેક્સ. એવું કેવું ડિફિકલ્ટ છે એક જ વસ્તુને પિનપોઈન્ટ કરતા, પણ આ એક ડેફિનેટલી ફેક્ટર છે. બિકોઝ જેમ આપણે વાત કરીએ કે જ્યારે પણ આપણે સ્ટ્રેસ ફીલ કરીએ છીએ તો આપણી બોડીમાં સમથિંગ કોલ્ડ એસ કોર્ટિઝોલ રિલીઝ થતું હોય છે જે એક સ્ટ્રેસ હોર્મોન છે. હવે આ સ્ટ્રેસ હોર્મોનના લીધે આપણા હાર્ટ પર બહુ જ નેગેટિવ ઇમ્પેક્ટ થતો હોય છે. ઓવર અ લોંગર પીરિયડ આપણી હાર્ટની એફિશિયન્સી છે, આપણી બ્લડ વેસલ્સ છે એની એફિશિયન્સીમાં પ્રોબ્લેમ થાય છે. તો ડેફિનેટલી આ એક કારણ હોઈ શકે છે. ઓકે, ઓકે. એની અધર મિથ્સ યુ હેવ? I think કોઈ માણસ આવ્યું હોય મિથ લઈને કે યાર આવું આવું થયું છે તો હવે શું કરવું,
તો મારી પાસે થોડા ટાઈમ પહેલા એક પેરેન્ટ આવેલા હતા કે મારા સન નું તમે કાઉન્સેલિંગ કરો અને એ ગે બની ગયો છે તો એને નોર્મલ બનાવી દો. તો અમારે એમને કાઉન્સેલ કરવા પડ્યા કે ઇટ ઇઝ એબ્સોલ્યુટલી નોર્મલ. તો બધી વસ્તુઓ છે તમને એબનોર્મલ લાગે કે લોકોથી જુદી લાગે એ બીમારી નથી. આઈ થિંક એ પણ સમજવું જરૂરી છે. યુ નો લોકો બહુ આસાનીથી બીમારીનું એક લેબલ આપી દેતા હોય છે, તો એ પણ આપવું નહીં. એટલે એવું લાગતું હોય તો સાયકોથેરાપિસ્ટને મળી લેવું, સમજી લેવું કે તમારા છોકરા માટે જાઓ છો તો છોકરા માટે એન્ડ યુ હેવ ટુ કાઉન્સલ ધેમ. એક્ઝેક્ટલી. સો આવી જ બીજી બધી વાતો કરી રહ્યા છીએ અમે આ પોડકાસ્ટના બીજા એપિસોડની અંદર. તો ત્યાં આપણે મળીએ અને ત્યાં આપણે ડિસ્કસ કરીશું યુથ અને એમના મેન્ટલ પ્રોબ્લેમ્સ વિશે. તો મળીએ બીજા એપિસોડમાં. ટાટા.